નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધીની ભારેથી અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. તો શું છે સંપૂર્ણ માહિતી આપણે જાણીશું વિડીયોના માધ્યમથી. તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે દેશ લેવલ તેમજ ગુજરાત લેવલમાં વરસાદની ઘટ ચાલુ હતી, જે સપ્ટેમ્બર મહિનામાં હવે ફક્ત 2% જ રહી છે અને ગુજરાત લેવલે આ ઘટ 14%ની છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 4% વધારો થઈ ગયો છે વરસાદની ઘટમાં, તેમ છતાં ગુજરાત રિજિયનમાં હજુ પણ 14% ઘટમાં ઉભેલું છે. તો મિત્રો, હાલની વાત કરીએ તો ચોમાસું ધરીહાર નોર્મલથી દક્ષિણ તરફ ઝૂકેલી છે, જે આવતા 5 દિવસ નોર્મલથી દક્ષિણે જ રહેશે અને ચોમાસું ધરી જેસલમેર, અજમેર, જમશેદપુર, દીગા થઈ અને નોર્થ ઇસ્ટ બંગાળની ખાડી તરફ રાજસ્થાન તરફથી જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈકાલે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચ્યું હતું અને આજે સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં 4.5 કિલોમીટરના લેવલમાં છે. તો હાલની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે ગઈકાલે દક્ષિણ છત્તીસગઢ ઉપર હતું તે હવે નોર્થ ઇસ્ટ એમપી ઉપર આવી ગયું છે. તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 24 થી લઈ અને 30 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને આ મહિનાના અંત સુધીમાં જળવાઈ રહેશે અને આગાહી સમય દરમિયાન સમગ્ર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની માત્રા 35 મિલીમીટરથી લઈને 75 મિલીમીટર અને વધુ ભારે વરસાદવાળા વિસ્તારમાં વરસાદની માત્રા 125 મિલીમીટર સુધી રહેશે. તો આગાહી સમયમાં છેલ્લા દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે, એટલે આ મહિનો એટલે કે સપ્ટેમ્બર આખરના દિવસો સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે અને 1.25 ઇંચથી માંડી અને 5 ઇંચ કે તેનાથી વધુ વરસાદ વરસી જશે. તો આગોતરું એંધાણ પણ તેમણે આપ્યું છે, ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળની ખાડી સક્રિય રહી શકે છે, એટલે ખૂબ જ મોટા સંકેત આપ્યા છે કે હજી પણ આગામી આ મહિનો અંત સુધીમાં સારા વરસાદની શક્યતાઓ ઘણા ખરા વિસ્તારમાં એટલે મોટાભાગના વિસ્તારમાં રહેલી છે અને 5 ઇંચ સુધીનો વરસાદ ભારે વરસાદવાળા વિસ્તારોમાં જોવા